સમગ્ર વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાના કહેરથી અત્યાર સુધી સરહદી બનાસકાંઠા જિલ્લો બાકાત હતો, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં એક સાથે બે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધી કોરોનાથી મુક્ત રહેલા બનાસકાંઠા જિલ્લામાં આજે એક સાથે બે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં એક 5 વર્ષના બાળક અને એક 55 વર્ષના આધેડનો સમાવેશ થાય છે. આ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં 5 વર્ષનો બાળક વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામનો છે અને 22 માર્ચના રોજ તેના પરિવાર સાથે સુરતથી વાવ તાલુકાના મીઠાવી ચારણ ગામમાં આવ્યો હતો અને 7 તારીખના બાળકની તબિયત ખરાબ થતાં તેને ચેકઅપ કરાવવા માટે ડીસાની આદર્શ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, પરંતુ બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આદર્શ હોસ્પિટલના ડોક્ટર હિરેન પટેલે તાત્કાલિક આ બાળકને સારવાર માટે પાલનપુર જવાની વાત કરી હતી, પરંતુ બાળકનો પરિવાર બાળકને લઈ પાલનપુર સારવાર કરાવવાના બદલે પરત તેના ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં કોરોના પોઝિટિવ માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આ ઝુંબેશમાં ડોક્ટર હિરેન પટેલે જણાવેલા શંકાસ્પદ દર્દીનો સમાવેશ કરી જિલ્લામાં અલગ અલગ સ્થળો ઉપરથી 150 જેટલા ટેસ્ટ લેવામાં આવ્યા હતા. તે દરમિયાન મયુર નામના બાળકના સ્થાનિક તબીબ ડોક્ટર હિરેન પટેલ દ્વારા મળેલા અહેવાલના પગલે કોરોના માટેનો ટેસ્ટ લેવામાં આવતા આજે વહેલી સવારના સમયે આ બાળકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં પાલનપુર તાલુકાના ગઠામણ ગામના 55 વર્ષીય સમાભાઈ પરમારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર કોરોના પોઝિટિવના 2 કેસ સામે આવતા જિલ્લાના આરોગ્ય વિભાગે સતર્કતાના ભાગરૂપે આ બંને દર્દી કોના કોના સંપર્કમાં આવ્યા તે અંગે તપાસ શરૂ કરી જેટલા પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારથી આપણે કોરોના વાયરસ અને મહામારી વૈશ્વિક મહામારી જાહેર કરી છે તે સમયથી આપણે શંકાસ્પદ કેસો જેવા કે એને ગળું સુકાવવું, ખાંસી આવી, હાઈ ગ્રેડ ફીવર આવવો તેવા શંકાસ્પદ દર્દીઓનું આપણે સ્ક્રીનિંગ માટે એમને ટેસ્ટ કરવાનું હોય છે. એનું ટેસ્ટ પાલનપુર સિવિલ ખાતે થાય છે. એવા અત્યાર સુધી 10 તારીખ સુધીમાં 30 ટેસ્ટ કરવામાં આવેલા હતા, 30-30 નેગેટિવ આવ્યા હતા. તો સરકારની સ્ટ્રેટેજી પ્રમાણે જિલ્લામાં, આખા જિલ્લામાં દરેક જિલ્લામાં 100 કેસ લેબ ટેસ્ટ કરવા અને એના ઉપરથી આપણે ખાતરી પડે કે કોમ્યુનિટીમાં કોઈ એવા રહેતો નથી ગયા કે જે ખરેખર લક્ષણ વગરના પણ હોય અને થોડા લક્ષણ હોય તો એ લેબોરેટરી કરાવવા ના આવી શક્યું હોય, તો તેવા દર્દીઓ શોધી અને તેનું આપણે ટેસ્ટ કરવાનો હતો. તે અંતર્ગત 10-11 તારીખે આપણે દરેક તાલુકાઓમાં આ રીતનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. તેમાંથી ટેસ્ટ જે શંકાસ્પદ લાગતા તેમના ટેસ્ટ લેવામાં આવ્યા અને ટેસ્ટમાંથી મીઠાવી ચારણનો એક કેસ પોઝિટિવ 5 વર્ષના બાળકનો આવ્યો અને એક પાલનપુરના 55 વર્ષના સામાભાઈ છે એમનો પોઝિટિવ કેસ આવ્યો. અને આ જે મીઠાવી ચારણનો જે કેસ છે એ 5 વર્ષનો બાળક છે, એની હિસ્ટ્રી જોતાં એ 24 તારીખે સુરતથી એના દાદા લઈને આવેલા છે અને એના કોન્ટેક્ટમાં આજ સુધીમાં જેટલા આવ્યા છે તે તમામ ક્લોઝ કોન્ટેક્ટવાળાને અત્યારે અમારી એમ્બ્યુલન્સ જે COVID-19 અંતર્ગત ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલમાં 3 એમ્બ્યુલન્સ રાખેલી છે, 3 એમ્બ્યુલન્સને ત્યાં મૂકી છે. એ 30-30 ક્લોઝ કોન્ટેક્ટવાળાને લાવી ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલમાં એમનો ટેસ્ટ કરાવવાનો છે અને જેના નેગેટિવ આવશે એમને પરત હોમ ક્વોરન્ટાઇન કરવાના છે અને જેને કદાચ કોઈનો પોઝિટિવ આવી ગયો તો એને અમે આઇસોલેશન વોર્ડમાં ભણસાલીમાં રાખશું. હોસ્પિટલમાં તો આપણે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય છે પ્રાઇવેટ હોસ્પિટલવાળાને સૂચના આપેલી છે કે આવા શંકાસ્પદ લાગે તેમને અમારે ત્યાં લેબ ટેસ્ટમાં મૂકવા અને જ્યાં ડૉક્ટર હિરેન પટેલને ત્યાં 7 તારીખે બાળક ગયું હતું અને ડૉક્ટર હિરેન પટેલે એમને સલાહ આપી હતી કે તમે પાલનપુર સિવિલમાં એનો ટેસ્ટ લેબ ટેસ્ટ કરાવવા જાઓ, પરંતુ આ લોકો ટેસ્ટ કરાવવા ગયા નહીં અને ડાયરેક્ટ એમના ઘરે જતા રહ્યા હતા. હમણાં કંઈક મીડિયામાંથી મને વાંચવા મળ્યું કે જે બનાસકાંઠામાં પાલનપુર સિવિલમાં દાખલ છે બાળક પોઝિટિવ આવ્યું, પણ અમુક મીડિયામાં એવું વોટ્સઅપમાં વાંચવા મળ્યું કે દર્દી ડીસા આદર્શ ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ છે. તો હું ડૉક્ટર હિરેન પટેલ બધાને જણાવવા માગું છું કે એ પેશન્ટ પાલનપુર દાખલ છે, આદર્શ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આવું કોઈ કોરોના પેશન્ટ દાખલ થયું નહોતું અને છે નહીં. 7 તારીખે અહીં પેશન્ટ ચેકઅપ માટે આવેલું અને એવું લાગતા મેં તરત જ 7 તારીખે જ હેલ્થ ઓથોરિટીને જાણ કરીને રેફર કરી દીધેલું છે. એટલે મહેરબાની કરીને આવી કોઈ ખોટી વાતો ફેલાવવી નહીં. થેન્ક યુ. બનાસકાંઠા જિલ્લો અત્યાર સુધી કોરોનાથી મુક્ત હતો અને જિલ્લામાં એક સાથે 2 કોરોના પોઝિટિવ સામે આવતા જિલ્લાના આરોગ્ય વિભાગ સહિત લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં કોરોનાની એન્ટ્રી બાદ આ મહામારીના સંક્રમણને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે આગામી સમયમાં વધુ કડક પગલાં લેવામાં આવે તો નવાઈ નહીં. બનાસકાંઠા જિલ્લામાં આજે એક સાથે કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે અને આજે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વાવ તાલુકાના 5 વર્ષના બાળકમાં કોરોના પોઝિટિવના રિપોર્ટ બાદ
પ્રશાસને આ બાળકના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા 7 લોકોને ડીસામાં તૈયાર થયેલી COVID-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ તમામ લોકોના સેમ્પલ લઈ પાલનપુર મોકલ્યા બાદ અમદાવાદ સ્થિત BJ મેડિકલ કોલેજ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. આગામી 24 કલાકમાં તેમના રિપોર્ટ આવ્યા બાદ જ આઇસોલેશનમાં રાખવામાં આવેલા આ 7 લોકોની સારવાર કરવામાં આવશે. વર્તમાન સમયમાં આ 7 લોકોમાં કોરોનાના કોઈ જ લક્ષણો જોવા નથી મળી રહ્યા. બનાસકાંઠા જિલ્લામાં મોડા 2 કોરોનાના પોઝિટિવ કેસ આવતા બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર સતર્ક બની ગયું છે. આજે એ બંને પોઝિટિવ કેસોને પાલનપુરની અંદર આઇસોલેશન માટે ખસેડવામાં આવે છે. તો બીજી તરફ તંત્રએ તકેદારીના ભાગરૂપે આજે ડીસાની ભંસાળી હોસ્પિટલમાં આ વાવ તાલુકાના ગામમાંથી 6-7 લોકોને ડીસાની ભંસાળી હોસ્પિટલમાં આઇસોલેટ કર્યા છે અને તેમના રિપોર્ટ લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો તમામ વિગતો શું છે તે આપણે ડીસાના તાલુકા હેલ્થ અધિકારી સાથે ચર્ચા કરીને જાણીએ. જે આજે કોરોના પોઝિટિવ કેસ ડીસામાંથી મળ્યો છે, જે વાવમાંથી મળ્યો છે, ડીસામાંથી જાહેર થયો હતો, તો તેને લઈ તંત્ર દ્વારા અત્યારે શું સતર્કતા દાખવવામાં આવી છે? અમને રાત્રે અમારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ 2 વાગે સમાચાર આપ્યા કે વાવનો મીઠી ચારણા ગામનો 5 વર્ષનો બાળક કોરોના પોઝિટિવ છે. તો તે અંતર્ગત અમે રાત્રે જ અમારા જે મેડિકલ ઓફિસર હતા એના સાથે ટ્યુનિંગ કરી સ્ટાફને સવારે 6 વાગે બોલાવી દીધો. 3 એમ્બ્યુલન્સ હતી, 3 એમ્બ્યુલન્સને અમે વાવમાં મીઠી ચારણ રવાના કરી. ત્યાંથી જે આ બાળકના કોન્ટેક્ટમાં નજીકના ક્લોઝ કોન્ટેક્ટમાં હતા તે 7 જણા ક્લોઝ કોન્ટેક્ટમાં હતા, 7-7ને અમે ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલમાં લાવ્યા, જે આપણે COVID-19 હોસ્પિટલ તરીકે બનાસકાંઠામાં એને પસંદગી કરવામાં આવેલ છે. ત્યાં લાવીને એના સેમ્પલ લીધા અને હાલ સેમ્પલ પાલનપુર મૂકવાની કાર્યવાહી થઈ રહી છે. પાલનપુરથી સેમ્પલ સીધા BJ મેડિકલ કોલેજમાં જશે અને ત્યાં કાલે 5 વાગે એનો રિપોર્ટ આવશે. ખાસ તકેદારીના ભાગરૂપે આ જે 7 સસ્પેક્ટને અહીંયા લાવવામાં આવે છે, કયા પ્રકારની એમને સારવાર આપવામાં આવી રહી છે અને તંત્ર દ્વારા શું સતર્કતા દાખવવામાં આવી રહી છે? હાલમાં તો આપણે કોરોના અંતર્ગત કોઈ સારવાર એમને આપતા નથી, કોઈ એમની જોડે અત્યારે શંકાસ્પદ લક્ષણો પણ જોવા મળેલા નથી. પરંતુ આજે ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા હોય તો એના અંદર કોરોનાના વાયરસ છે કે નહીં એની ખાતરી કરવા માટે આપણે એમને આઇસોલેશનમાં 24 કલાક રાખીએ છીએ. જ્યારે રિઝલ્ટ આવશે નેગેટિવ તો પછી આપણે એમને રજા આપી અને હોમ ક્વોરન્ટાઇન કરશું. જે અત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી ભલે 2 પોઝિટિવ કેસ મળી આવ્યા હોય, પરંતુ રાહતના સમાચાર એ છે કે જે આરોગ્ય વિભાગે 7 લોકોને અત્યારે ક્વોરન્ટાઇન કર્યા છે અને ડીસાની ભંસાળી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખ્યા છે, તેમની અંદર હજુ સુધી એવા કોઈ લક્ષણો દેખાયા નથી. અત્યારે તંત્રએ તેમના સેમ્પલ લઈ અને રિપોર્ટ માટે મોકલી દીધા છે અને આગામી 24 કલાકમાં તેમના રિપોર્ટ આવ્યા બાદ જ તંત્ર આગળની કાર્યવાહી કરશે. હરેશ ઠાકોર, PK ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લામાં આજે 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને આ બંને પોઝિટિવ કેસ રેન્ડમલી લેવાયેલા ટેસ્ટમાં સામે આવ્યા છે. ત્યારે જિલ્લામાં કોરોનાના અન્ય કેસ પણ સક્રિય હોઈ શકે છે, ત્યારે જિલ્લામાં લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે. જિલ્લાની જનતાને જિલ્લાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. કોરોના વાયરસને લઈ દેશના પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતને 21 દિવસ માટે લોકડાઉન આપ્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલા લોકડાઉન દરમિયાન સમગ્ર દેશમાંથી કોરોના પોઝિટિવના કિસ્સા સામે આવતા હતા, પરંતુ કોરોના પોઝિટિવને લઈ બનાસકાંઠા જિલ્લો બાકાત રહ્યો હતો. ત્યારે તાજેતરમાં જ વર્તમાન સરકાર દ્વારા કોરોના પોઝિટિવના ટેસ્ટ માટેના આંકડા જોડવા માટે કરવામાં આવેલા ટેસ્ટને પગલે બનાસકાંઠા જિલ્લામાંથી 150 લોકોના કોરોના પોઝિટિવના ટેસ્ટ લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 જણા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આપણો જિલ્લો કોરોના પોઝિટિવ ન હોય તેવું તો ન જ કહી શકાય, આપણી આજુબાજુ ફરનારા લોકો પણ પોઝિટિવ હોઈ શકે છે. આ બાબતે ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની ચોક્કસ જરૂર છે. કોરોના પોઝિટિવ માત્ર ને માત્ર તેના ટેસ્ટ પરથી જ ખ્યાલ આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની જનતાને BK ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. પ્રધાનમંત્રી પણ જ્યારે કહેતા હોય કે જાન હૈ તો જહાન હૈ, ત્યારે લોકોએ પણ હવે કોરોનાને લઈ બને ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા ઉપરાંત લોકડાઉનનો પૂરેપૂરો અમલ કરવામાં આવે અને ઘરની બહાર ન નીકળવામાં આવે, જે મોટી સેવા ગણાશે. જેનાથી તમે તો બચી શકશો, પરંતુ તમારા સાથે સાથે સંક્રમણમાં આવતા લોકો બચી શકશે. ચેનલ, ડીસા.